પ્રશ્ન 13. નીચે આપેલી વજનમાં હલકી વસ્તુ હોય તો એની નીચે ખરું અને ભારે હોય તો ખોટાની નિશાની કરવાની. તો અહીંયા આપણને એક સુગરીનો માળો અને એક ઝાડની ડાળી. તો માળો હલકો હોય અને ડાળી વજનવાળી હોય એટલે કે ભારે હોય તો ત્યાં ખોટું. પેન્સિલ છે એ ભારે હોય અને રબર હળવું હોય. હવે ગુજરાતી અને ગણિતની ચોપડી, આ બે ચોપડી તમારી પાસે છે. આ બંને ચોપડી ઉપાડી અને તમારે નક્કી કરવાનું છે કે કઈ હલકી છે અને કઈ ભારે છે. તમારે જવાબ જાતે લખવાનો છે. પછી 4. પ્લાસ્ટિકનો દડો અને રબરનો દડો. પ્લાસ્ટિકનો દડો હલકો અને રબરનો દડો ભારે. એવી રીતે લાકડાનું ટેબલ અને પ્લાસ્ટિકનું ટેબલ. તો પ્લાસ્ટિકનું ટેબલ હળવું અને લાકડાનું ટેબલ ભારે. અહીંયા સ્કૂલ બેગ અને કંપાસ બોક્સ. કંપાસ બોક્સ હળવો અને સ્કૂલ બેગ ભારે. પછી જોઈએ પ્રશ્ન 14. મને ઓળખી મારું નામ લખો અને તેના વિશે એક વાક્ય લખો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. 3 અક્ષરનું એક નામ. પહેલા અને બીજા અક્ષરથી બને મગ, ત્રીજા અને બીજા અક્ષરથી બને રગ. તો હું કોણ છું? તો જવાબ આવે મગર. અને મગર વિશે વાક્ય કહીએ તો મગર પાણીમાં રહે છે. આવા આપણે પુસ્તકમાં પણ જોયા હતા. ચાલો એક વખત ફરી વાર જોઈ લઈએ. 4 અક્ષરનું એક નામ. નામના છેલ્લા બે અક્ષરો છે તર, એટલે અહીંયા લખ્યું તર. ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક, એટલે અહીંયા લખ્યું તક. તો કહો હું કોણ? તો કબૂતર. તો એના વિશે વાક્ય, કબૂતરને ચણતા જોવાની મજા પડે. ત્યાર પછી બીજું. 4 અક્ષરનું એક નામ. પહેલા અને બીજા અક્ષરથી બને દર, તો અહીંયા લખ્યું દર. પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, તો અહીંયા આપણે લખ્યું દડો. અને પહેલા 3 અક્ષરથી બને કારીગર, એટલે દરજી. તો કોણ? હું કોણ? તો દરજીડો. તો દરજીડા વિશે વાક્ય, દરજીડો પાંદરા સીવીને માળો બનાવે છે. ત્રીજું. 4 અક્ષરનું એક નામ. નામના પહેલા બે અક્ષર કરો, એટલે અહીંયા છે કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, એટલે આપણે અહીંયા લખ્યું કયો. ત્રીજો અક્ષર આપણે ધારશું તો આ મળશે 8 પગવાળા જંતુનું નામ, એટલે આપણને મળ્યું કરોળિયો. તો કરોળિયા વિશે વાક્ય, કરોળિયો સતત ઉદ્યમ કરવાનું શીખવે છે. ઉદ્યમ એટલે મહેનત અથવા પરિશ્રમ. જે કરોળિયો છે એ સતત મહેનત કર્યા જ કરે. ઘણી વખત દિવાલ ઉપર ચડે, પાછો પડે, છતાંય પાછો ચડે અને વારંવાર એ ચડ્યા કરે. સતત એનું કામ કર્યા જ કરે. એટલે આપણે પણ એના પાસેથી શીખવાનું કે સતત આપણે પરિશ્રમ કરતો રહેવો જોઈએ, એટલે કે મહેનત કરતી રહેવી જોઈએ. આપણે પણ ભણવામાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં. વાક્ય 4. 4 અક્ષરનું એક નામ. ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક, એટલે ચરક. ચોથા અને પહેલા અક્ષરથી બને લોક, એટલે અહીંયા લોક. બોલો હું કોણ? તો જવાબ આવશે કરચલો. કરચલા ઉપરથી વાક્ય, કરચલો એક જળચર પ્રાણી છે. પછીનું 5મું. 5 અક્ષરનું એક નામ. પહેલા બે અક્ષરથી બને કાન, ત્રીજા અને પાંચમા અક્ષરથી બને ખરો. ચોથો અક્ષર માથામાં પડે તો આવે ખંજવાળા, એટલે કે જુ. તો કહો હું કોણ? તો જવાબ આવશે કાન ખજૂરો. તેના વિશે વાક્ય, કાન ખજૂરો ચોમાસામાં ફરતો દેખાય છે. આ વાક્ય આપણે બધા પાઠ્ય પુસ્તકમાં જોયા અને આ બે હવે નવા વાક્યો જોઈએ. તો જો 6ઠું છે. 4 અક્ષરનું એક નામ. બીજા અને ત્રીજા અક્ષરથી બને જગ, ત્રીજા અને પાંચમા અક્ષરથી બને ગર. તો અહીંયા ગર. પહેલો અક્ષર તો સ્વર કહેવાય, એટલે અ. તો કહો હું કોણ? તો અજગર. તો એના વિશે વાક્ય જોઈએ, અજગર પેટે સરકીને ચાલે છે. 7મું. 5 અક્ષરનું એક નામ, એટલે અહીંયા આપણને 5 ખાના આપેલા છે. પહેલા ચોથા અક્ષરથી બને લખો, એટલે અહીંયા આપણે લખ્યું લખો. ચોથા અને પાંચમા અક્ષરથી બને ખોદ, એટલે ખોદ. પહેલા બીજા અને ત્રીજા અક્ષરથી બને લક્કડ, એટલે આપણે અહીંયા લખ્યું લક્કડ. તો બોલો હું કોણ? તો લક્કડ ખોદ. તો એના વિશે વાક્ય જોઈએ કે લક્કડ ખોદના પગ મજબૂત હોય છે. તો અહીંયા આપણને પ્રશ્ન 15. નીચે આપેલા ચિત્રમાં શું જુદું છે તે શોધીને ગોળ કરો, એવું આપેલું છે. તો આપણે આ પુસ્તકમાં પણ આ પ્રમાણેની પ્રવૃત્તિ કરી હતી. તો ચાલો આપણે પહેલા શું જુદું છે તે શોધીને ગોળ કરીએ. તો પહેલા અહીંયા દાદા, અહીંયા ખાટલા ઉપર દાદા બેઠા છે, તો આ ખાટલા ઉપર દાદી બેઠા છે. બીજું, એમના ઘર પાસે આ લીમડાનું થડ છે એ જાડું છે, તો અહીંયા થડ કેવું છે? પાતળું છે. અહીંયા માયાનું ઘર છે ને આ મયંકનું ઘર છે. પછી માયાના ઘર છે એને 3 બારી છે,
એક બે અને ત્રણ. તો અહીંયા મયંકના ઘરને કેટલી બારી છે? એક જ બારી છે. અને અહીંયા માયાનું ઘર છે ત્યાં દરવાજાની આજુબાજુ શુભ લાભ લખેલો છે, તો અહીંયા મયંકના ઘરના દરવાજાની આજુબાજુ સાથિયા દોરેલા છે. તો આ વચ્ચેનો તફાવત આપણે અહીંયા લખવાનો છે કે માયાના ઘરની વિશે લખીએ તો માયાના ઘર દાદા ખાટલા પર બેઠા છે, તો મયંકના દાદી ખાટલા પર બેઠા છે. માયાના ઘર પાસેનું આ લીમડાનું થડ જાડું છે, તો મયંકના ઘર પાસેના લીમડાનું થડ પાતળું છે. પછી અહીંયા લખીએ માયાના ઘરને ત્રણ બારી છે, મયંકના ઘરને એક બારી છે. માયાના ઘરના લીમડાની ડાળ પર પોપટ બેઠો છે. જો આપણે અહીંયા ચિત્રમાં જોઈએ અહીંયા એક પોપટ છે, તો અહીંયા કંઈ બેઠેલું નથી. તો અહીંયા લખીએ લીમડાની ડાળ પર કોઈ પક્ષી બેઠેલું નથી, અથવા તો કોઈ પક્ષી બેઠું નથી. પછીનું જોઈએ બારણાની બંને બાજુ શુભ લાભ લખેલું છે, તો આ બાજુ બારણાની બંને બાજુ સાથિયા દોરેલા છે. હવે આ પ્રવૃત્તિ પણ આપણે જોઈ છે. પ્રશ્ન 17, મારા સપનાનું ઘર એના વિશે લખવાનું છે. તો મારા સપનાનું ઘર શાંત વિસ્તારમાં હોય, મારા સપનાનું ઘર બહુ મોટું ન હોય પરંતુ તેમાં બધી સગવડતા હોય. દીવાનખંડ મોટો હોય, દીવાનખંડ એટલે આપણે બેઠક રૂમ, જે આગળનો જે સોફા વાળો રૂમ હોય ટીવી વાળો એને બેઠક રૂમ કહેવાય. એ ખૂબ મોટો હોય, તેમાં સોફા ને રંગીન ટીવી હોય, તેમાં બે પંખા હોય, દિવાલ પર એક બે ફોટા હોય અને એક દિવાલ ઘડિયાળ હોય. અને મારું ઘર છે એ આછા ક્રીમ કલરનું હોય. અને હું મારા ઘરનું નામ શું રાખું? તો કે મારા ઘરનું નામ વિસામો રાખું. તો આપણું મારા સપનાનું ઘર, તમારા સપનાનું ઘર જે હોય તેના વિશે તમે આ રીતે લખી શકો. જરૂરી નથી કે મેં લખ્યું એ જ પ્રમાણે તમારે લખવું. તમને જેવું ઘર બનાવવાનું સપનું હોય એ પ્રમાણે તમે અહીંયા તમારા વિચાર રજૂ કરી શકો. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 18, વાંચો અને સુંદર અક્ષરે લખો. આપણને અહીંયા જે વાક્યો આપેલા છે 14 વાક્યો, એ તમારે સરસ મજાની રીતે વાંચવાના છે અને એને નીચે સરસ મજાના અક્ષરે લખવાના છે. તો આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન 19, નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. તો સવાલ આપણે જોઈએ, ટીકુબહેનની વાર્તા આપણે વાંચેલી, ગીત ગાયેલું. ટીકુબેન તો વાર્તાના શોખીન, વાંચનના શોખીન. તો આપણે એના આધારે થોડાક પ્રશ્નો અહીંયા એના જવાબ આપવાના છે. ટીકુબહેનને શાનો શોખ હતો? તો જવાબ આવશે ટીકુબહેનને વાંચવાનો શોખ હતો. બે, દાદીની માફક ટીકુબેન શું બોલે છે? તો દાદીની માફક ટીકુબેન વાર્તા બોલે છે. ત્રણ, ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો જવાબ આવે વાંચવાનું. ચાર, ટીકુબહેન ઊંઘમાં ક્યાં પહોંચી જતા? તો ટીકુબહેન ઊંઘમાં ચીન પહોંચી જતા. પાંચ, બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા? તો જવાબ આવે બધા ટીકુબહેનને ફળિયામાં શોધતા હતા. અને છ, ટીકુબહેન ક્યાંથી મળ્યા? તો ટીકુબહેન છે આ પલંગ નીચેથી મળ્યા. હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 20, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તમને શું વાંચવું ગમે? આ પ્રશ્નોના જવાબ છે તમારે જાતે જ આપવાના છે, પણ આ તો મેં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું છે. તમારે જાતે તમારી રીતે જવાબ લખવાના છે. તો મને વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે, તમને જે વાંચવું ગમતું હોય તમારે અહીંયા લખવાનું છે. બે, વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી તમને શું કરવું ખૂબ ગમે? તો વાંચવું લખવું ખાવું ગાવું રમવું આ ચારમાંથી મને રમવું ખૂબ ગમે. સવાલ 3, તમે ક્યારે વાંચવા બેસો છો? તો હું સવારે વાંચવા બેસું છું. તમે જે સમયે વાંચવા બેસતા હોય તે તમારે લખવાનું છે. તમે ક્યાં વાંચવા બેસો છો? તો હું મારા અભ્યાસખંડમાં વાંચવા બેસું છું. તમે જ્યાં બેસતા હોય તે તમારે જવાબ અહીંયા લખવાનો છે. સવાલ 5, તમારા ઘરમાં પુસ્તકો કોણ કોણ વાંચે છે? તો મારા ઘરમાં પુસ્તકો મારા મમ્મી પપ્પા દાદા દાદી અને મારી બહેન વાંચે છે. પછી સવાલ 6, તમારા ઘરમાં કઈ કઈ ચોપડીઓ છે તેના નામ લખો. અહીંયા તમારે તમારા ઘરમાં જે પુસ્તક હોય તેના નામ લખવાના છે. 7,
તમારા ઘરમાં છાપુ કોણ કોણ વાંચે છે? તો મારા ઘરમાં મારા મમ્મી પપ્પા દાદા દાદી છાપુ વાંચે છે. આઠ, તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? તો મારા ઘરમાં મારા મમ્મી રસોઈ બનાવે છે. તમારા ઘરમાં આમાંથી જે કંઈ પણ જવાબમાં ફેરફાર આવતા હોય તે તમારી રીતે તમારે સુધારો કરવાનો છે અને તમારી જાતે તમારે એના જવાબ લખવાના છે. આ મેં માત્ર તમને એક ઉદાહરણ આપેલા છે. પ્રશ્ન 21, યોગ્ય જોડકા જોડો અને સળંગ વાક્ય વાંચો. આપણે આ પણ પુસ્તકમાં જોયું છે. ટીકુબહેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે બેસી વાંચતા હતા. બધા ટીકુબહેનને શોધી રહ્યા હતા. પ્રશ્ન 22, આપણને ઉખાણા આપ્યા છે. ઉખાણાનો જવાબ આપણે લખવાનો છે. જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર? તો આપણે આ પુસ્તકમાં ઉખાણું જોયું હતું. તેનો જવાબ છે દરજીડો. પછી આ બે નવા ઉખાણા છે, ચાલો આપણે જોઈએ. ભરે ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્વાન, મોં ઊંચું પણ મોર નહીં, સમજો ચતુર સુજાણ. એટલે ફાળ એટલે કૂદકો મારે, પણ મૃગ નહીં એટલે હરણ નથી, સસલો નથી કૂદકા મારે કે કૂતરો પણ નથી, શ્વાન એટલે કૂતરો, અને મોં ઊંચું પણ મોર પણ નથી, તો કોણ હશે? જવાબ આવે વાંદરો. પછીનું ઉખાણું છે, રંગ લીલો છે મારો ને ચાંચ છે મારી લાલ, પિંજરામાં બેઠો હું બોલું સીતારામનું નામ. તો સીતારામનું નામ બોલીએ એમ સાંભળીએ એટલે આપણને આઈડિયા આવી જ જાય કોણ હોય, પોપટ. પોપટનો રંગ છે લીલો અને ચાંચ લાલ હોય અને પિંજરામાં બેઠો બેઠો સીતારામ સીતારામ કરે. પછી પ્રશ્ન 23, નીચેના વિધાનો સામે ખરા કે ખોટાને નિશાની કરો. હવે આપણને વાક્ય ખરું છે કે ખોટું તે વાર્તાના આધારે આપણે અહીંયા ખરા ખોટા કરવાના છે. તો પેલું છે, વાંદરાને જાડે જાડે ફરવું અને છાપરે છાપરે કૂદવાનું ગમતું. તો આ વિધાન સાચું છે. બીજું, થોડા માણસો લાલ મરચાનું તાપણું કરીને બેઠા હતા. તો આ વિધાન ખોટું. ત્રણ, ઠંડીથી બચવા વાંદરો સુખરીના માળામાં બેઠો હતો. તો આ ખોટું છે. ચાર, ઘર ચોમાસામાં વરસાદથી બચાવે છે. વિધાન સાચું છે. પાંચ, ઉનાળામાં આપણને ઠંડી લાગે છે. તો આ વિધાન ખોટું. અને છ, ખટખટ અને તેના મિત્રો વરસાદથી ભીંજાઈ ગયા હતા. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી પ્રશ્ન 24, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. તો આ વાક્યો પણ આપણે પુસ્તકમાં જોયા હતા. આહા હા, ઠંડી ભાગી રહી છે. તો આ વાક્ય કોણ બોલે છે? ખટખટ વાંદરો. બે, મને મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે. તો આ વાક્ય ચટપટ સુઘરી બોલે છે. ત્રણ, ખટખટ તારે ઘર નથી બનાવવું. તો આ વાક્ય ચટપટ સુઘરી બોલે છે. ચાર, આવ આવ ચટપટ તાપવા આવ. તો આ વાક્ય બોલે છે ખટખટ વાંદરાભાઈ. પછી છે પ્રશ્ન 25, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આપણને ત્રણ શબ્દ આપેલા છે, એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા મેં તમને આવડે એવા સરળ એકદમ સહેલા વાક્ય બનાવી આપ્યા છે. તો જોઈએ. એક, શિયાળો, તો શિયાળામાં ઠંડી લાગે છે. ઉનાળો, તો ઉનાળામાં ગરમી થાય છે. અને ત્રણ, ચોમાસું, ચોમાસામાં વરસાદ પડે છે. તો આ જલ્દીથી યાદ રહી જાય અને એવા સરળ વાક્ય છે. તમે આ શબ્દનો ઉપયોગ કરી અને બીજા વાક્ય પણ બનાવી શકો. ચાલો આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. ચાર, વાંદરો, વાંદરાનું નામ ખટખટ હતું. પાંચ, સુઘરી, સુઘરીનું નામ ચટપટ હતું. છ, નવાઈ, માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી. અને સાત, ચિંતા, સુઘરીબાઈએ વાંદરાઓની ચિંતા છોડી દીધી. હવે આપણે થોડુંક વ્યાકરણ વિભાગ જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ લખો. આપણને અહીંયા બોક્સ આપેલું છે, એમાં શોધી અને આપણે એના સમાનાર્થી શબ્દના જવાબ લખવાના છે. તો મેં અહીંયા લખ્યા છે, ચાલો વાંચીએ. અચરજ, તો અચરજનું સમાનાર્થી નવાઈ. થથરે એટલે ધ્રુજે. ચિંતા એટલે ફિકર. ઝાડ એટલે વૃક્ષ. મિત્ર એટલે દોસ્ત. અને પાણી એટલે જળ. અને અહીંયા મેં શોધીને તેના પ્રત્યે ચોરસ કરી દીધા છે. પ્રશ્ન 27, વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેને પણ આપણે આમાંથી શોધીને આપણે ચોરસ કરવાના છે. તો અહીંયા મેં લખેલા છે, આપણે વાંચીએ. ઠંડી તો ગરમી, આકાશ તો ધરતી, ઊંચો તો નીચો, મિત્ર તો દુશ્મન, છાંયો તો તડકો, ફિકર તો બેફિકર. હવે પ્રશ્ન 28, સાચી જોડણી
લખો. એક કૂદવું, તો અહીંયા આપણને હસવું આપ્યું છે, તો અહીંયા આવશે દીર્ઘવું, અને દીર્ઘવું આપ્યું છે ત્યાં હસવું. શિયાળો, તો શિયાળામાં શને હસવઈ ઈ આપ્યો છે, તો આપણે અહીંયા દીર્ઘ ઈ આપ્યો છે, તો અહીંયા હસવઈ કરવાનો છે. એ રીતે અહીંયા બીજું આપેલું છે પૂંછડી, તો પૂંછડીમાં હસવું આપેલું છે, તો આપણે અહીંયા દીર્ઘવું થઈ જશે સાચી જોડણીમાં. અને મિનારો, તો મિનારામાં મીને દીર્ઘ ઈ આપેલો છે, તો આપણે અહીંયા હસવ ઈ આપ કરી દેશું. એવી રીતે સુઘરી, સુઘરીમાં અહીંયા હસવ ઉ થશે અને રને દીર્ઘ ઈ થશે. વીજળીમાં પણ એવી રીતે બેનને બંનેમાં હસવ ઈ આપેલું છે, તો અહીંયા દીર્ઘ ઈ થશે. તો આ રીતે જોડણી સુધારીને આપણે લખવાની છે. આડાવળા થઈ ગયેલા અક્ષર પરથી શબ્દ બનાવો, આ છે આપણો પ્રશ્ન નંબર 29. તો અહીંયા નજી, તો જીન, નસલે તો લેસન, યુળી ફ એટલે ફળિયું, આપણે પુસ્તકમાં જોયું જ છે. લંગ પ એટલે પલંગ, ઝળવા એટલે અજવાળું, છ નખી શો એટલે શોખીન, ડી પચો એટલે ચોપડી, ન હે બ કુટી એટલે ટીકુ બહેન, જ્ઞા આ એટલે આજ્ઞા, અને લીત ન ત એટલે તલ્લીન. ત્યાર પછી આપણે શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલા સ્વર આવે, સ્વર પૂરા થાય પછી જ આપણે વ્યંજન એટલે કે કક્કો શરૂ થાય. તો સૌથી પહેલા આવશે સ્વર ઉપરથી, એટલે કે અ જ વાળું એટલે અ ઉપરથી, પછી કોઈ સ્વર દેખાતો નથી એટલે આપણે કક્કો શરૂ કરશું. તો ચોમાસું, પવન, માળો, લેસન, વાંદરો, શોખ અને સુઘરી. તો આ રીતે આપણે કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવવાના છે. પ્રશ્ન 31. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. એક ઘર અચરજ એક ખટખટે જોયું પાસે. તો યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બને, ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. અહીંયા આપણને કેટલાક શબ્દ છે આડાવળા કરી દીધા છે, આપણે વ્યવસ્થિત કરી અને વાક્યને વ્યવસ્થિત બનાવવાનું છે. બેઠા મળી ભગાડવા બધા ભેગા ઠંડી. તો જવાબ આવે બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. છું તો માળામાં હું મારા, તો હું તો મારા માળામાં છું. જાણે આગ આકાશમાંથી વરસી રહી હતી, તો આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. પાંચ તૂટી વરસાદ આકાશમાંથી પડ્યો, તો આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. છ બનાવું હું છું સરસ ઘર, હું સરસ ઘર બનાવું છું. તો આ રીતે આપણે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા. હવે આ તમારું હોમવર્ક છે, જે મેં પુસ્તકમાં પણ આપેલું, કે અહીંયા મેં તમને થોડાક આડાવળા અક્ષર કરી અને શબ્દ આપેલા છે, તમારે એને વ્યવસ્થિત અક્ષરને ગોઠવી અને પછી લખવાના છે. સાચા શબ્દ કઈ રીતે આવે એ તમારે ઉલટાવીને લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 1 વાંદરાભાઈને વાંચતા ન આવડે એ પૂરો થાય છે. હવે આ પાઠ્યપુસ્તકમાંથી ઘણું ખરું સ્વાધ્યાય પોથીમાં જવાબ મળી જાય છે, એટલે મેં તમને ઝડપથી વાંચીને સંભળાવ્યું. અને તમારે આ એક રીતે રિવિઝન પણ થઈ ગયું. તો જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો તમારે આ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી દેવાનું, પણ જો સ્વાધ્યાય પોથી ન હોય તો નોટબુકમાં તમારે જે સવાલના જવાબ આપણે પુસ્તકમાં નથી તે નોટબુકમાં ઉતારી દેવાના. આવજો, વંદે માતરમ.